અહીંયા કહ્યું કે આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ. શું ઉપન્યું છે? એ જ જે વેદમાં આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ જ જે નંદ બાબાને ત્યાં નંદ ઘેર આનંદ ભયો, એ જ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં આનંદાય નમઃ, એ જ પ્રભુ પાછા ગુસાઈજી રૂપે પધાર્યા એટલે કહ્યું ઉપન્યો આનંદ. અને કયો આનંદ ઉપન્યો છે, પ્રગટ્યો છે? આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટ્યો. આ વૃંદાવનના ચંદ વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મે, ભક્તિ ચાંદની છાય રહી. શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મે, ભક્તિ ચાંદની છાય રહી. શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મે, ભક્તિ ચાંદની છાય રહી. અંધકાર જાગે મન કે મિટ ગયે, સો તો પિયા મન ભાય લહી. શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મે, ભક્તિ ચાંદની. ચંદ્રમાનો ઉદય થયો, જેમ શરદનો ચંદ્રમા ઉગ્યો હોય કેવું ચાંદની પથરાઈ જાય. આ તો ભક્તિ રૂપી ચંદ્રમા છે. મહાપ્રભુજી ભક્તિ માર્ગ આપજે, માર્તંડ સૂર્ય છે, અને ગુસાઈજી શ્રી ભક્તિ માર્ગના ચંદ્રમા છે. ચંદ્રમા શીતલતા પ્રદાન કરે, રસ પ્રદાન કરે. આ સર્વ ઔષધિઓમાં રસ ભરનારો ચંદ્રમા છે, એમ સમસ્ત દૈવી જીવોમાં રસનું દાન કરવા વાળા શ્રી ગુસાઈજી છે. એ રસ સ્વરૂપ છે. અને આમ અબ જો ભઈ સો કબહુ ન ભઈ, આવું તો કોઈ યુગમાં, ચહુ યુગ વેદ પ્રતિપાર, ચારે યુગમાં જે વચન નિભાવ્યું છે કે હું દરેક યુગમાં આવીશ, અને આ સમય શ્રી ગુસાઈજી રૂપે પધાર્યા છે. પણ અબ જો ભઈ સો કબહુ ન ભઈ, આવું તો કોઈ યુગમાં નહોતું થયું. ત્યાં સતયુગ, ત્રાયતા, દ્વાપર, એમાં તો સ્વાહા સ્વાહા કરીને લોકો અડધા થઈ ગયા, તોય ભગવાન ન મળ્યા. સ્વર્ગ થી આગળ કોઈ ના જઈ શક્યું. પણ આ યુગમાં તો ગુસાઈજી એ પ્રગટ કરી ઘર ઘરને વૈકુંઠ બનાવી દીધું છે. ઘર ઘરમાં નિત્ય લીલાઓ થવા લાગી છે. ઘર ઘરમાં પુષ્ટિ પુરુષોત્તમ ને પધરાવી દીધા. તો અબ જો ભઈ સો કબહુ ન ભઈ, આવું જે કલયુગમાં થયું એ કોઈ યુગમાં થયું છે? અને એટલા માટે વૈષ્ણવ કલયુગ ની નિંદા નથી કરતા. ભગવદીઓ તો એમ કહે, સબ જુગતે અધિકાઈ કલયુગ, જા જુગ મે શ્રી વલ્લભ પ્રગટે સેવા રીત દેખાય. સર્વ યુગ થી શ્રેષ્ઠ કોઈ હોય તો કલયુગ છે. એટલે તમે લોકો બહુ બેસ્ટ ટાઈમ પર આ ભૂતલ પર છો, એટલો સારો સમય ભક્તિ કરવાનો છે. અને એમાં પણ 2016 તો ખરેખર, અને એમાં આ સપ્ટેમ્બર એન્ડ સૌથી સરસ, એટલે 1 ઓક્ટોબર થી તો શરૂ જ કરી દેવું બધા, હજી જે ન કરતા હોય. તો
આ અબજો ભઈ સુ કબહુ ન ભઈ. પહેલા ધર્મ સહેલો હતો અને ધર્મી મળવો અઘરો હતો. અત્યારે ધર્મ કદાચ ભલે અઘરો હોય, ધર્મી સરળ થઈ ગયો છે, પ્રભુ મળવા સરળ થઈ ગયા છે. ભગવત સેવા આવું કયા યુગમાં હતું? બીજા બીજા યુગોમાં તો બ્રાહ્મણો હોય, એના સંકલ્પ કરાવે, એ યજ્ઞ કરે, એ પૂજન કરે, પેલો તો યજમાન બની બેઠો હોય, એને તો કઈ લાભ જ નથી. અહીંયા તમારા અને ઠાકોરજીની વચ્ચે કોઈ નથી. બસ તમારા ઘરે સર્વસ્વનું દાન મહાપ્રભુજી ગુસાઈજી કરી દે અને ઠાકોરજી તમારા, તમારા સુખે સુખી, તમારા દુખે દુખી, તમારા થઈને તમારા ઘરે બિરાજે, એ તમારા થઈ જાય. તો જા ધન તે ગોકુલ સુખ લઈયત સગરે કાજ સવાર. સાચું ધન એ જ છે જેનાથી વ્રજનું સુખ મળે છે. તો સેનાથી મળે છે વ્રજનું સુખ? કે તમારા ઘરે બિરાજતા ઠાકોરજી તમને વ્રજનું સુખ આપે છે. એ જ તમારું ધર્મ હિતે પાયો યહ ધન, એ જ તમારું સાચું ધન છે. હું તો ઘણી વાર કહું ને કે થોડું બેંક બેલેન્સ વધારે કોઈનું હોય તો એ છાતી ફુલાવીને ફરતો હોય, આટલા પડ્યા છે, અને રવિવારે ફરે ત્યારે તો બેંકે બંધ હોય, માંગે તો કોઈ આપે નહીં. તો જેની ખાતામાં લક્ષ્મી છે એ આટલો ગુમાનમાં ફરે છે, તો જેના ઘરે ઠાકોરજી છે એને તો કેટલું ગુમાનમાં ફરવું જોઈએ, કેટલા ગૌરવમાં ફરવું જોઈએ. મારા ઘરે કોઈ કે મારા ખાતામાં આટલા લક્ષ્મી પડ્યા, મારા ઘાતે એનો નાથ પડ્યો છે, મારા ઘરમાં એનો સ્વામી બિરાજે છે, તો આપણે તો કેટલું ગૌરવમાં કેટલું આનંદમાં રહેવું જોઈએ કે મારા ઘરે ઠાકોરજી છે. જા ધન તે ગોકુલ સુખ લઈયત સગરે કાજ સવાર. આપણા સગળા કાર્ય એ આપણા બિરાજતા પ્રભુ સિદ્ધ કરવાના છે. જો અબજો ભઈ સુખ બહુ ન ભઈ, તો આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપનો આનંદ. કારણ કે જ્યારે એ ગુસાઈજીના પ્રાગટ્યના સમાચાર મળ્યા અને એ બટુક સંન્યાસી મહાપ્રભુજી પાસે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ જ્યાં ગોદમાં આપ્યું, એટલામાં એક દાસી દોડતી દોડતી આવી અને વધાઈના સમાચાર આપ્યા છે કે અરે આપને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું. ત્યારે મહાપ્રભુજી એટલું બોલ્યા, અરે આજે ઠાકોરજી બે સ્વરૂપે મારા ઘરે પધાર્યા, એક આ સેવ્ય રૂપે સેવા લેવા અને સેવક રૂપે સેવા કરવા. તો વિઠ્ઠલનાથજી મારી ગોદમાં બિરાજે છે, તો મારા લાલનું નામ હું વિઠ્ઠલનાથજી રાખું છું. અને ચારે બાજુ આનંદ કિલ્લોલ થવા લાગ્યા. શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી હારે આજ. વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા, નંદ મહોત્સવ થવા લાગ્યા, આનંદ કિલ્લોલ થવા લાગ્યા, વ્રજ સુંદરીઓ આવી ગયા અને આનંદ ઉત્સવ કરવા લાગ્યા. ત્યાં તો નોબત નાદ સંભળાય છે, હારે ત્યાં તો નોબત નાદ સંભળાય છે, હારે મલી માનુની મંગળ ગાય છે.